માં ભગવતીને યાદ કરવાની કોશિશ કરીશું. મહાબીજ છે અલગ, ધણી બાબા રામદેવને યાદ કરવાની કોશિશ કરીશું. દુનિયામાં કોઈને કોઈ મનુષ્યને સુખી થવાના કોઈ કારણ હોય, જેની શુભ નિશાની હોય. આપણા ઘરની અંદર જ્યારે હું તમે દીવો પ્રગટાવી, એ દીવાની જ્યોત ઝાડ 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 એમ જ્યારે તેજ મારે, એની નિશાની શુભ નિશાની છે. સતી તોરલ ગયા છે અલગ ધણી દરબાર વાયકમાં, બાબા રામદેવના પાઠમાં જ્યોત છે ઝાંખી પડી ને, તો ત્યાં ખબર પડી ગઈ કે કંઈક મૃત્યુલોકમાં કંઈક અગધિત ઘટના ઘટી. જાડેજા અહીંયા હતા, સતી તોરલ વાયકમાં હતા, છતાં ખબર પડી ગઈ કંઈક પ્રશ્ન થયો. આ શુભ નિશાની છે આપણી. ઉનાળાનો સમય હોય, આપણા ઘરે ભલે ગાય ન હોય, પણ આજુબાજુ કોકની ગાય છૂટી હોય ને ફરતી ફરતી આપણે આંગણે આવી જાય, તો સમજી લો મારું ભાગ હોય ખોલવાનું. આપણા ઘરે ભલે દીકરી નહીં હોય, ભાઈ ભાઈમાં કાકા કુટુંબમાં આપણે નહીં બનતી હોય, પણ બાળકને નહીં ખબર હોય કે મારા બાપને નાની જોડે ઝઘડો છે, પણ જો દીકરી રમતી રમતી આપણા આંગણે આવી જાય ને, તો સમજી લેવાનું મારું ભાગ આજથી કંઈક ખુલવાનું. આ બધી શુભની નિશાનીઓ છે તમામે તમામ. કૂતરો આવે આંગણે, પારેવડા આંગણે આવે, અને આ સંતો આંગણે આવે, આ બધી શુભ નિશાની છે. આ લોકો નહીં આવે તો આપણે આપણો હાથ જાતે જોઈ લેવાનો, બીજો કોઈને બતાવવાનો. સદગુરુ કબીર સાહેબનો એક યજ્ઞ પાઠ મેદાનમાં થાય છે. સદગુરુ કબીર સાહેબનો એક યજ્ઞ આરતી વિધિ વિધાન હોય એ પણ મેદાનમાં થાય છે. એવી રીતના માતાજીનો પણ માંડવો છે, એ મેદાનની વસ્તુ છે, ખૂણાની કોઈ વસ્તુ છે. જેના લગ્ન કર્યા હોય ને એ જમાઈ વાસ્તે ગાસ્તે આવે લગ્ન કરવા માટે, એ જોઈએ ને આપણે ગામડામાં. અને જેને પ્રેમ કર્યો હોય એ વાસ્તે ગાસ્તે આંગણે નહીં આવે, ખબર હોય વાસ્તે ગાસ્તે જાય તો ઊંધું થાય. એમ ભક્તિ છે એ હંતાઈ કરવાની કોઈ વસ્તુ છે. તારો કે તેજ મે ચંદ્ર છુપે નહીં, સૂરજ છુપે નહીં, બાદલ છાયો, ગમે તેવું વાદળો નીકળે ને સૂરજ કોઈ દાડો ઢકાય નહીં. ગમે તેટલા તારા નીકળે તો સૂરજ એનાથી કોઈ દાડો ઢકાતો નથી. આ કવિ ગંગનો દુહો છે. બેનો મારા ઘણા આંખની અંદર જે કાજળ આંજે છે એમને ખબર હશે, કાજળ આંજે એનાથી આખી આંખ કોઈ દાડો બંધ થતી નથી થતી. તારો કે તેજ મે ચંદ્ર સુપે નહીં, સૂરજ સુપે નહીં, બાદલ છાયો. દાતાર વ્યક્તિ હોય ને, ગમે તેવો માંગવા વાળો વ્યક્તિ આવે ને, કોઈ દિવસ સંતાય નહીં તો બહાર આવી જાય અને એને આપે. રણે ચડ્યો રથપૂત છુપે નહીં, સુરવીર માણસ હોય ને એ તો ભડાકો દઈને આંગણામાં આવી જાય, એ હંતાવા વાળો માણસ નહીં. રણે ચડ્યો રથપૂત છુપે નહીં, ચંચલ નારી કો નેણ છુપે નહીં. કવિ ગંગ કહે સુનસા અકબર, કર્મ છુપે નહીં, ભભૂતિ ગમે તેટલી લગાવો આ શરીર ઉપર, પણ કર્મ એનાથી છુપું રહેતું ક્યારેય કર્મ છુપું નહીં રહે, એક દિવસ તો થાય થાય ને બહાર આવે જ. સાહેબ એ મેદાનની વસ્તુ છે. ગંગા સતીએ બહુ સમય પહેલા કહ્યું, માન રે મૂકીને પાનભાઈ આવો મેદાનમાં, સમજી લો સદગુરુની શાન. કઈ શાન? હા, સુરીર હોય ને એને કોઈ દાડો બેડામાં ઘા નહીં લાગે, એને લાગે તો છાતીમાં જ લાગે, ભલે પછી એક મારે પડી જાય, એવો હોય પાસી પાની નહીં થાય. કોઈ દાડો જેનું નામ છે સુરવીર, તો બધાને માટે દિવ્ય સંદેશ છે. ધર્મની નજીક, સત્યની નજીક જીવવાની કોશિશ કરી. સાધુની નાની એવી ઝૂંપડી, બીજું જ મારે કંઈ એક બે વાત કરી પછી ડાયરેક્ટ માના ભગવતીને યાદ કરવાની કોશિશ કરીશું. ઘણીવાર લંકામાં પણ આપણને કોઈ વિભીષણ મળી જાય, ઘણીવાર અયોધ્યામાં કોઈક ધોબી જેવો મળી જાય. અયોધ્યા આખું સારું જ છે, ખોટું તો નથી, પણ ધોબીને અને ધોબણને ઝઘડો થયો ને તો કહ્યું એને, અયોધ્યા નગરીમાં નર નારી લડતા એમાંથી ધોબી બોલી ગયો ધૂતારો, રામે સીતાને પાછા રાખ્યા એવા હું નથી રાખનારો રે લક્ષ્મણ, આમાં વાક નથી કાંઈ મારો. ભગવાનને પણ કેવા વાળા મળી ગયા. લો હવે
આપણી તો કશું વાત જ નહીં કરો. રામના પક્ષમાં થોડા માણસો હતા, કેટલા જણા ઓળખી શક્યા? ચાર જ જણા. સબરીભાઈ પોતાના સમાજના નતા ને, ઓળખ્યા રામ. કેવટ પોતાના સમાજનો નતો ને, ઓળખ્યા ને રામ. વિભીષણ પોતાના ઘરનો નતો પણ ઓળખ્યા ને રામ. ને અને કઈ કઈ માએ હું કીધું, મારા ભરતને ગાદી આપો, રામને વનવાસ આપો. આ પોતાના જે દાડો હતા તે દાડો કોઈ ઓળખી શકતા? બસ આ હોય છે ને, પોતાને ઓળખી લો. આજ પ્રેમ છે, ગયા પછી બધા મૂછો ચડાવશે. અમારા સમાજનો છે હતા તે દાડો, તમે હારા નથી રહેવા દીધા. હવે શાંતિ રાખો, શાંતિ. અલગ ધણી બાબા રામદેવ હતા તે દાડો કોને ઓળખ્યા? ડાલીભાઈ હરિજનભાઈ હતી એને ઓળખ્યા, અરજી ભાટીએ ઓળખ્યા, અને ઘરના. આજે એનો દિવસ છે બાબાનો પણ. હમણાં ગાય બધા ભજનમાં દુઃખને ધુમાડે વેલા આવજો. થોડી વાર શાંતિ રાખો, પછી આવશે. આ રામાપીર અમારા હતા, તમારા હતા તે દાડો હારા રહેવા દીધા હતા? નરસિંહ મહેતાને નાગોરોએ જાતમાંથી બહાર મૂકેલા બ્રાહ્મણ સમાજમાંથી, હરિજન સમાજમાં ભજન કરવા જાય છે એમ કરીને. આજે બધા એ કે તમામે નરસિંહ મહેતો અમારા સમાજનો હતો. હા, તો તે દાડો તમે ના પાડતા હતા. નરસિંહ મહેતામાં જુનાગઢમાં કઈક માણસો થઈ ગયા, પણ આજે પણ કોઈ પણ માણસ પૂછે જુનાગઢ કોનો, તો આપણે શું કહીએ છીએ? નરસિંહ મહેતાનો. મેવાડમાં કઈક માણસો કરોડપતિ થઈ ગયા, પણ આજે પણ આપણે પૂછીએ મેવાડ કોનો, તો મીરાબાઈ. સંતની ઓળખાણ અપાય, કરોડપતિની અપાતી નથી સાહેબ. ઊંચી મેડી તો મારા સંતની, મેં તો માલી ન જાણી રાજ. એ વખતે કોઈ પીએ સાહેબની મોડી મેડી હોતી નહીં હોય, દમાળનું મકાન નહીં હોય, એનું લખવું હોય તો નહીં લખી દે કોઈ સાધુ. ઊંચી મેળી મારા કાકાની એવું નહીં લખે ના, લખવાનું હોય તારે મીરા. ઊંચી મેળી તો મારા સંતની, મેં તો માલી ને જાણી રાજ. મૂળ વસ્તુ આ છે, હયાતીમાં આપણો પરિવાર હોય તારે ઓળખી લઈએ, પછી પસ્તાવાનું કારણ કરવાનું. મા બાપ હોય કે સદગુરુ હોય, કોઈ પણ હોય, એને ઓળખી લઈએ આપણે ખૂબ પ્રેમથી. દૂધ છેલ્લામાં છેલ્લો સમય કેટલા સમય સુધી ટકી શકે? દૂધ બહુ બહુ તો સવારથી સાંજ સુધી, અને એને થોડુંક વધારે ટકાવવું તો શું કરવું પડે? દહીં કરવું પડે, બે ચાર દિવસ કાઢવા પડે, એની ઉંમરે પૂરી થઈ જાય. પણ જો ઘી કરી નાખ્યું ને, પછી તમારે જ્યાં સુધી રાખવું હોય ત્યાં સુધી રહે. આ સંતોષે ને ઘી થતો હશે. અને દૂધ તમે અહીંયા પાંચ મણ ભેગું કરશો તો એમાં કોઈ દાડો જોત પ્રગટ થશે. અને જો ઘી હશે તો ખાલી 20 ગ્રામ કેમ નહીં હોય, પણ 5 મિનિટ તો એની તાકાત બતાવશે સાહેબ. વાત સત્યની છે. અલગ ધણી બાબા રામદેવ કહે છે, સત્યથી પર આ દુનિયામાં વસ્તુ કોઈ પણ નથી. લખી રાખજો, ઈરણાકાંત અસત હતા ને પ્રહલાદ સત્ય હતા. પોતાના બાપનો વિરોધ કર્યો કે નહીં કર્યો? વિભીષણ સત્ય હતા, રાવણ અસત હતા, તો પોતાના ભાઈનો વિરોધ કર્યો કે નહીં કર્યો? જીત કોની થાય છે? પછી ભલે 10 માથા હોય તો પણ જીત 10 માથા વાળાની થતી? આ બધા પુરાવા હાથેની જ વાત હશે. અમારા ખિસ્સાની કોઈ પણ વાત ખિસ્સાની કોઈ નહીં સાંભળે. અહીંયા નરસિંહ મહેતાની કેમ કાઢી આપણે? મારા બાપાની નહીં કાઢું, પણ મારા બાપાએ વાત કાઢે એવું કશું રાખ્યું નથી પાછળ. એને કોઈ સત્ય કામ કરે ને યાદ કરવા પડે, કરવા પડે ને કરવા જ પડે સાહેબ. એમાં કહ્યું, સત્યારે થઈને અરજી સતમાં તમે ખેલો રે, એ આ દુનિયામાં સતની એ જી સવાઈ છે કાયમની રે. આ બાબા બાળનાથ ચરણે જોઈ લો, સિદ્ધ રામદેવજી બોલ્યા રે, દુનિયામાં સત્ય નહી સવાઈ છે કાયમની રે. આ ભક્તિ કરો તો હરજી અગમ ભેદ ને જાણજો રે. સત્ય થી પર કોઈ વસ્તુ છે? સેજ પણ નહી. તો માં ભગવતીને યાદ કરવા છે. અમારી બનતી કોશિશ કરીશું. મેં ટીમ બીજી આવવાની હતી, પણ બીજી આવી છે. હવે ના કહેશો તો બંધ કરી દેશું આ દુકાન, અમારી બીજી જગ્યાએ ખોલશું. માન અપમાન નિરાદર આદર તાપ મીટે, આ ત્રણ યાદી વ્યાધી ની ઉપાધિ.
અમને બંધ કરો એમ કે એટલે બંધ કોઈ ટેન્શન નહીં, એમાં અપમાન જેવું કશું રહેવાનું જ નથી. આપણે ખાલી એકલું વિચારવાનું, કદાચ મને આજનો ઓર્ડર નહીં મળ્યો હોય તો હું ખાટલા મૂતેલો હતો, મને કોણ ના કહેવાનો હતો. વિચાર ફેર કરવાનો એટલે સુખ, વિચાર તમે ફેર કરો એટલે દુઃખ. હે, ખાલી આટલો જ ફરક છે, બીજું કશું ફરક છે? હું ઘેર હોઈ રહ્યો હતો આવી કોઈ ફરમાઈશો આવવાની જ નથી. આપણે હોટલમાં ખાઈએ ને મજા આવે એનું શું કારણ છે? તઈ આપણને કોઈ ગાળો બોલતું નથી. થોડીક વાર થાય ને આપણને વેટર પૂછે, લાવું કઈ સાહેબ, હજી કઈ જોઈએ તમારે? પાણીનો ઠંડો ગિલાસ મૂકી દેશે. અને ઘરે આપણે માંડ થાળી પાડી નથી કે એક ઓર્ડર દોરાનો આવ્યો નથી, એક ઓર્ડર ફ્રીજનો આવ્યો છે, એક ઓર્ડર તિજોરીનો આવ્યો છે. થાળી તમે પકડી એટલી જ વાર લાગે અને ગાળો બોલવાની શરૂ થઈ જ ગઈ એટલે આપણને મજા નથી આવતી. ઘેર કોઈ પૈસા નથી માંગતું, એટલો ફરક છે. હોટલમાં પૈસા માંગે પણ પ્રેમથી પૂછે, સાહેબ કશું જોઈએ તમારે? પછી ઘરના કરતા થોડુંક સારું આપે, જો ઘર કરતા ખરાબ આપે તો હોટલમાં ખાવા જાય કોઈ? કોઈ નહીં જાય, સેજ પણ નહીં જાય. સદગુરુની નિશાની એવી છે મારા સાહેબ, જેસલ જાડેજા મૂછો ચડાવતો હતો આ દુનિયા ઉપર, જેને કેતા કેતા એમ કહ્યું, સતી તોરલે વધનો કશું સંદેશ આપ્યો નથી, પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ, આટલું જ કહેલું. મારો ધર્મ સંભાળ એવું કીધું? તારો ધર્મ સંભાળ તો તારી બેડલીને મારો નાથ ડૂબવા નહીં દે. એને કેતા કેતા કહ્યું, તોડી સરોવર પાળ, જળના જીવડા મેં માર્યા, લૂંટી કુવારી જાન સાતવી સુ મોડ બંધા મેં માર્યા. બધું કેતા કેતા છેલ્લે એમ કહ્યું, જેટલા માથાના વાળ ને સતી રાણી એટલા કર્મો મેં કર્યા છે. અહીંયા દુનિયામાં બીજું કોઈ પારસ નથી. પારસ ઓર સંત મેં બડો અંતરો જાણ, પારસ લોહે કો કંચન કરે પણ સંત કરે આપ સમાન. ખાલી દરિયાને આ કાંઠેથી બેહાડ્યો ને સાહેબ, આ કાંઠે ઉતાર્યો ને પીર કરીને પૂજા તો કરી દીધો, દુનિયામાં એની જેવો જ કરી નાખ્યો. સંત ઓર પારસ મેં બડો અંતરો જાણ, આ પારસ તો લોહાને કંચન કરે એની જેવું કરતું, કંચન કેમ કરે? પણ સંતો એની જેવો જ કરીને બતાવે દુનિયામાં. ઈ ત્યારે જાડેજાની એ ફર્સ્ટ નંબરની વાણી, પછીની વાણી જેને સાચા સદગુરુ મળ્યા ને પછી એને શું કહ્યું ખબર? રોઈ રોઈ કોને સંભળાવું તોળા દે, એમ જાડેજો કહેશે. હવે રુધિયો રૂવે ને માઇલો ભીતર જલે, હું શું કરું છું? એની સાચી સમજણ મેળવી હોય ને તો સદગુરુ કરવા પડે, બરાબર છે કે નથી? અને દરિયો શાંત નહીં થયો સાહેબ, જ્યારે આખું નાવડું અલગ ડોલક થયું ને, સતી તોરલે કીધું દુનિયામાં બહુ તલવારો કાઢી, હવે થોડી કાઢો ને દરિયા સામે શું વાંધો છે તમને? ના ના, જગતને બહુ બતાવી પણ મારો અહીં કશું મેળ આવવા જેવો છે? ના ના, કાઢો, કોઈ વાંધો નહીં. સતી તોરલે કીધું હું મારો તંબુરો કાઢું, સતાર કાઢ્યો ને માલિકને ખરા ભાવથી યાદ કર્યા સાહેબ, દરિયાને શાંત થવું પડ્યું. આ સંતોની તાકાત. બીજી વાણી ઈ પણ નિજારપંથી હતા, રૂપા સતીની વાણી. ગુરુના વાયકે જ્યારે ગયા ને સાહેબ, નદીમાં ભરપૂર પાણી હતું, જવા એવી કોઈ વ્યવસ્થા સેજ પણ નથી, પણ વાયકથી સતી પાછા નહીં ફર્યા. અને પંક્તિ ભજનનો પુરાવો છે, પેલું પગલું રે સતીએ જમનામાં મૂક્યું રેજી, એ જી અમને જમનાએ દીધેલા માર ઘરે આને, રાતો અંધારી સતીને વાયક આયા રે જી. જમનાએ માર્ગ દીધો પણ સતી ફર્યા. ભજનનો પુરાવો છે, એ કોઈ દાડો ફર્યા નથી અને ફરે અને કોઈ દાડો સુઈ નથી કહેવાતા. દળ ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા કોઈ દિવસ ફરે નહીં, ભલે પશ્ચિમ ઉગે સૂર, સૂરજ બીજી બાજુ ઉગી જાય પણ ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર ભલે અવતરે પણ આખર સંતનો સંત કોઈ દિવસ ફરે. તો માં ભગવતીને યાદ કરીએ, મેં કાલી ગેલી ભાષામાં મારી એક બે વાત ક્યારેક થઈ જાય છે, કદાચ જો મારી વાતથી કોઈને ઠેસ પહોંચી હોય તો એ મારો શબ્દ હશે, અને જો સારો લાગ્યો હોય મારા ગુરુ મહારાજનો હશે એ મારો. વાણી ફરી જાય છે સાહેબ સદગુરુ મળવાથી. સદગુરુ કબીર સાહેબ કહે છે, મીઠા સબસે બોલીએ સુખ ઉપજે ચહું ઓર, તો મીઠા સબસે બોલીએ સુખ ઉપજે ચહું ઓર.
જે કઠોર બોલવાનું છે ઈ જ્યારે તમે તજી દેશો અને મીઠું કાયમના માટે બોલશો ત્યારે તમારો પરિવાર તો તમારો જ રહેશે પણ પારકો માણસ પણ તમારો થઈ જશે. એવી રીતના કાગા કિસી કા ધન હરે કોયલ કાહું કો દેત સિર્ફ મીઠા બોલને સે જગ અપના કર લે. કાગડો કોઈની પાસેથી કશું લેતો નથી, કોયલ કોઈને કશું આપતી, પણ ખાલી બોલવાનો ફરક. સદગુરુ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સદગુરુ કબીર સાહેબ કહે છે, વાણી હમારી ફીર ગઈ એહી કાયા એહી તન દે, ખારી હતી હવે મીઠી ભઈ સદગુરુ કે પ્રતાપ. મીઠી થવા માંડે. જાડેજાએ પુરાવો આપ્યો ને, અમેરે હતા તોળી રાણી કડવી વેલના તુંબડા, તમે આવ્યાથી મીઠા હોય એમ જાડેજો કહેશે, હવે રુધિયો રૂવે ને માઇલો ભીતર જલે, પસ્તાવો થાય છે આગળના કર્મ, રોઈ રોઈ કોને સંભળાવું, તોળાંગે એમ જાડેજો કહેશે, હવે રુધિયો રૂવે ને માઇલો ભીતર જલે. તો માં ભગવતીને યાદ કરવાશે. એક બે વાત કરી મેં મારી કાલી ઘેલી ભાષામાં, બનતી કોશિશ કરીશું. અમારા જીસી ભગવાન અમારા વડીલ છે, બધાએથી બહુ સમયથી દાગીના તો આખી દુનિયા હાસવે છે, પૈસાએ આખું જગત હાસવે છે, એને કોઈ પણ ના પાડતું, પણ ભજન હાચવું ને સત્સંગ હાચવો ને ભક્તિ હાચવી ને મુશ્કેલની વાત છે. એ તો કોઈક હરિનો લાલ હોય ને, ગુરુપદ વીરલા સેવે કોઈ જ્યાં પર કૃપા સાહેબ કી હોય, એ જ કોઈ હાચવી શકે. અને મીરાબાઈ કે આને કોઈ લૂંટી પણ શકતું, ચોર ન લૂંટે આ તો ખર્ચ ના ખૂટે, દિન દિન બળદ સવાયો પાયો જી મેને રામ રતન ધન. મોટામાં મોટું કોઈ ધન હોય આપણી જોડે દાગીના પહેરેલા હોય ને, અને કોઈક રસ્તે રહી નીકળવું હોય તો વિચાર કરવો પડે આપણે, પણ માળા પહેરેલી હોય એની કંઈ હું લૂંટે. ખર્ચ ના ખૂટે વાંકુ ચોર ન લૂંટે, દિન દિન બળદ સવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો, જન્મ જન્મ કી પૂંજી પાઈ, આ જન્મનું મારું આ ફળ છે, આગલા જન્મનું છે આ ફળ, જે છે ને ભક્તિ ભાવ મળે છે. બધી વાણી છે મનુષ્ય માસે છે, કોઈ ઢોર માટે છે નહીં, તમામે તમામ. એમ અમારા જીસી ભગવાન બહુ વડીલ, આપણા અર્જુન સાહેબ, નાગોરા સાહેબ, અમારા જીસી ભગવાન, ગુલાબભાઈ, આ બધાએ બહુ જૂના ભજનીકો અને ખૂબ દુનિયાને આનંદ કરાયો છે. સૌ પ્રથમની વાણીમાં ઘણીવાર ગણપતિ ગાઈ એમાં અમે કહીએ છીએ, સૌ કોઈ ઓરે સોના ને ચાંદી, પણ મારો સદગુરુ ઓરે સાચા હીરલા કોઈ મળે, આપણા દેશના મળે, ગયા આપણા દેશના મળે કોઈ. અને સતી તોરલ કહેશે, જ્યાં સુધી સત્યવાદ નહીં પકડે ને ત્યાં સુધી બધો પરદેશ છે એવું સમજવું આપણે. સત્યવાદ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી તમારો જન્મ ગમે તેવી ઓસ્ટ્રેલિયામાં થાય તોય વિદેશ જ છે, સમજવાનું ઇન્ડિયામાં થાય તોય. અને જાડે જારે જોઈ લો પરદેશ મારે સગું નથી કોઈ આપણું, કોને કરવી દલડાની વાત મારા જાડે જારે, આમાંથી દેશી રે મળી જાય કોઈ આપણા દેશ ના રે. આપણા ઘરની કોઈ વાત બતાવે. બાબા રામદેવની બીજી પણ એક પંક્તિ યાદ કરું હું, પૂછો પૂરા પંડિતોને પૂછો શેખ સન્યાસીને નિજના ગુરુજી કોણ છે, એમાં એક વાત લખી, બધાએ આ જે બેઠા છે ને એ બધા માં ભગવતીનું સદગુરુનું હજાર હાથનું આ સ્વરૂપ વિરાટ સ્વરૂપ છે આ બધા જે છે બધાએ. કાતન વાળી કા સૂતર કોણ, વાંજણી કા પુત્ર કોણ, એ સૂતર પહેરીને તમે જૂઠા નહીં બોલો, આમાં નુગરા કોણ છે, નુગરા માણસ પાસે પણ આ વસ્તુ છે પણ પ્રગટ નથી કહેવાનો મતલબ. સબઘટ મેરે સાઈયા ખાલી ઘટના કોઈ, પણ બલિહારી એવા ઘટની જ્યાં ઘટ પ્રગટ હોય. બલિહારી કોની છે? પ્રગટની છે. છે તો બધાની અંદર તત્વ છે, આ જમીનમાં બધે જ પાણી છે, પણ જેને બોર કર્યા ને મોટરની વ્યવસ્થા છે ને અહીંથી તૈયારી મળી શકે, બાકી ભૂમિમાં છે પાણી બધી જગ્યાએ. એવી રીતના આ તત્વ બધાનામાં રમી રહેલું છે, પણ ખાલી પ્રગટ ન હોય, અને પ્રગટ હોય એ માર્ગ બતાવે છે. લાઈટ થોડુંક ઓછું થયું છે, જનરેટર એક ચાલે છે, થાય તો કરજો. જાડેજાને જ્યારે સમાધિ લેવાની થઈ ને સાહેબ, વચન સંભાળી જાડેજા જાગજો. આ જોત ઝાખી થઈ ને ત્યાં ખબર પડી ગઈ છે, વાયકે ગયેલા ત્યાં ગમે તે ઘટિત ઘટના ઘટી,
દુનિયામાં મૂછો સડાવવા વાળો તું મને ઓળખે છે એમ એકબીજાને કેવા વાળો માણસ ધરતીમાં કારે સમાધિ લીધી કોઈને કેવા ન રહ્યો. આ સદગુરુનું બાણ વાગે તારે અને નહીં વાગે તારે આપણને રામનું નથી વાગતું, પછી આખા ગામનું વાગે. અને જેમને રામનું બાણ વાગી જાય એને ગામના પછી કોઈ દાડો વાગતા ક્યારેય નથી વાગતા, અને જેને રામ ગામના વાગે એને રામના નહીં વાગે. સાચી સદગુરુ પડે સદગુરુની સમજણ મળી ને જાડે જાણ તારે સમાધિ હું લઉં છું એવું કહેવાય નહીં રહ્યા. પણ પેલા રૂપાને માલદેવ મળ્યા હતા એને વચન આપ્યું હતું કે હું તમને બથોબથ મળ્યા વગર દુનિયામાંથી જાઉં નહીં, જેવું મળીશ. અને કહ્યું સાહેબ જાડેજા તે વચન આપેલું છે સમાધિ લઈ લીધી નો વાંધો નહીં, પણ ત્યાં તો આળસ રે મરડીને જાડેજો જાગ્યા ખાલી બે હાથ બહાર કાઢ્યા ના પાડી ના હાથની તમે નથી ઓળખાણ આપી, મને ઓળખાણ અહીં આપી હતી બથોબથ મળવાની. સમાધિમાંથી નીકળો, ત્રણ દિવસ ને ત્રણ રાત વીતી ગઈ હતી સાહેબ, અને પછી સમાધિ માંથી બહાર નીકળ્યા છે અને બાથે મળ્યા છે. આ સદગુરુના જયારે વચન આપણને લાગે ને ત્યારે જગતને સતાવવાનું બંધ થાય છે ને પોતાની જાતને ઓળખવાની તૈયારી થાય, હું કોણ છે એની ઓળખાણ માણસ મળે. આ જાડેજાને સૌ વળાવીને સૌ પાછા વળ્યા પણ એક ન વળ્યા સતી તોરલ નાર. જાડેજા નવી નવી સમાધિ ગોળાવ, તમે એકલા સમાધિ લેતા હતા ને હવે તમારા ગુરુ પણ તમારી હારે આવે છે, તારે એકલાને સમાધિ નથી લેવાની. બે સમાધિ ગોળાવી છે બાજુમાં અને સતી તોરલે પણ આ બે સમાધિ છે. ત્રીજી સમાધિ સદીરા વાણિયાની પણ છે, આપણે પગમાં ઉભા રહીને દર્શન કરી કોઈક જા દો, તમે અંજાર જાઓ ને તપાસ કરજો, પગમાં એની સમાધિ છે. એને પોતે જાતે એવું માંગેલું કે આ તો વાણિયાની જાત છે ને સાહેબ, તમે વાણિયાને ઘરે 2-5 હજાર રૂપિયા લેવા જાવ તો પહેલા તમને દાગીનો પૂછશે કઈ લાયા છો. હવે જયારે આ સંતો પધાર્યા ને તારે સતી તોરલ સધીરા વાણિયાને આંગણે ગયા હતા, મારા ઘરે સંતો પધારે છે ને તેમને જમાડવા છે થોડું કઈ ને કઈ કરિયાણું હોય તો આપો, તો આને તો પૂછ્યું કઈ ગીરવે મૂકવા જેવું હોય તો ત્યાં કે કાંઈ છે નહીં, તો તમારો દેહ સુંદર લાગે છે એને મૂકી દો ગીરવે. સંતોએ તો આ આ જગતને કેવી રીતના જમાડ્યા છે આપણે હજુ જમાડવાની જ રીત નથી જાણતા, જમવાની નથી જાણતા. પોતાનો દેહ ગીરવે મૂકી દીધો સાહેબ, આ સંતોને જમાડ્યા પછી હું ચોક્કસ આવી તમારા આંગણે. અને જમાડવાની રીત જોઈ લો, શેઠ સગાળસાને ચંગાવતી પોતા ચેલૈયાનું માથું ઉતારીને ખાંડીને સાદુને ધરી દીધું. લો આપણે તો રોટલામાંથી એ જઈએ છીએ, પછી ભક્તિનો કઈ મેળાવવાનો છે, આપણે રોટલામાંથી જઈએ છીએ. આ જમાડવાની રીત જુઓ તમે. અને સાહેબ બુદ્ધિ ફરી, ઝીણો ઝીણો વરસાદ થાય છે ટમ 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 ટમ. જાડેજાનું તો એકવાર એને ક્યાં સુધી તપાસ કરી છે કે ગરવો ઉતર્યો કે નથી ઉતર્યો. જાડેજાને તો આખો કપડો ઢગલો બાંધીને આપી દીધો, મોટું ગાડું બાંધીને ધોઈ લાવો, તૈયાર થઈ ગયો કપડાં ધોવાને જાય. જેસલ રાજા કપડાં ધોવાને જાય, સામા મળેલા ભાઈબંધ ભેરવા, હજુ કોઈ કેવાવાળો મળે તો એ પાછો ફરેક નથી ફરતો, સદગુરુ તપાસ કરે છે બરાબર પાત્ર બને કે નથી બને. અને આ ગુરુ નિશાની આવે જેને જગતને જે કેવું હોય તો એ લાવો, સતી તોરલ કપડાં ધોઈ લાવ્યા છે તો સદગુરુની નિશાની છે. જા માણસ પોતાના મનને મારીને ભૂકો કરી નાખે છે, હું દુનિયામાં કાંઈ છું નહીં એવી નિશાની બળીને બહાર આવે છે જગતમાં. તો પ્રજાપતિ હોય ને ઘડો પણ એ બનાવે છે અને ચિલમને ઉકો પણ એ જ બનાવે છે, એક જ માટીની બે વસ્તુ છે, કઈ ફરક છે? ઘડો પોતે પણ ટાડો થાય અને બીજાને ટાડો કરે, અને ઉકો ને ચિલમ પોતે બળે બીજાને પણ બાળે. એટલે ભણવું શું એ આપણે નક્કી કરી દેવું, શું ભણવું મારે. એક દરવાજો બાથરૂમનો પણ હોય છે ને એક દરવાજો મંદિરનો પણ હોય છે, પણ બાથરૂમના દરવાજાને કોઈ પગે લાગતું એ તો બીડીઓ ઓલું કાં તો બુદાલાલ ને સુનાલાલ. અને મંદિરનો દરવાજો થઈ ગયો તો માણસ જગતનો ગમે તેવો છે પણ પેલો પગથિયાને પગે લાગશે, દરવાજાને પણ પગે લાગશે. ભણવું શું એ આપણા હાથમાં કમાન છૂટેલી છે, શું ભણવું. તો માં ભગવતીને યાદ કરીશું, મારી કાલી ગેલી ભાષામાં એક બે વાત યાદ કરીને સદગુરુ ભગવાનનો મહિમા યાદ કર્યો, માં ભગવતીને યાદ કરી. અમારા શિવગુરુ સ્ટુડિયો અમારા ભાઈશ્વરી દિનેશભાઈ અને એમની આખી ટીમ, અમારા સાજિંતા મિત્રો અમારા જયેશભાઈ, અમારા ભાઈ મુકેશભાઈ, અમારા બેનજો ઉસ્તાદ ભાઈ શ્રી કમલેશભાઈ, અમારા નરેશભાઈ, અમારા જસવંતભાઈ પટેલ, મારા અરવિંદભાઈ પતંગડી, મારા કાનુભાઈ મિત્રો, બધા મિત્રો પધાર્યા છે. 2 કલાક તમારા આંગણે રહેવાના છે અને મહેમાનો આવ્યા એ 2 કલાક જ રહેશે, પછી પોતપોતાના ઘર તરફ. અમારી કાલી ગયેલી ભાષામાં માં ભગવતીને યાદ કરવાની કોશિશ કરીશું, તમને રાજી કરવાની કોશિશ કરીશું. જે કંઈ તમારે સાંભળવું હોય માં ભગવતીને યાદ કરીશું.
માર્કંડ ઋષિની વાણી છે, એમાં શક્તિએ કીધો રે સમાગમ, ત્રણ પુરુષ પ્રગટ કીધા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, પાંચે મળીને કીધો. આ માર્કંડ ઋષિની આખી વાણી. ગુરુજી મહામંત્ર નો મોટો મહિમા, એ વખાણું બ્રહ્મના ભેદ મારે. વાણીના માધ્યમથી બધું તમને મળી શકે, તમામે મળી શકે, બધું જગતની અંદર છે. સૌથી વધારે આ દેહને સાચવજો તમે, આ શરીરને બહુ સાચવજો, વ્યસનોથી ગુમાવી નહીં નાખશો. 5-25 વર્ષમાં કોઈ બેનને રંડાવવાનું થાય એવું નહીં, આ તમારા લીવર બીવર બધું ખલાસ થઈ જશે. વ્યસનોથી થોડાક મુક્ત થઈ પૂજા પાઠ ઘરની અંદર કરશો તો તમારા બાળકો તમને જોશે, તેમને કેવું નહીં પડે, ને પકડી લેશે. આવું કરવાનું, આપણે જાન લઈને જઈએ ને તો નાના દીકરા દીકરીઓ કેવું નહીં પડે, પણ જાનમાં આવે ને તો બીજી દિવસ નાની કાપડાની એકને વર બનાવે, એકને વર બનાવે, બે ઢીંગલા બનાવીને 10 છોકરા હોય, નાનું લગ્ન ગોઠવે, બીજા દિવસ ઘરે પાછા. આનું આપણે કહેતા નથી એમને તમે આવું કરો, પણ આપણે જે કરશું એ આપણા બાળકો કરશે, કરશે ને, ભક્તિ કરશો તો ભક્તિ કરશે. તમે જે કઈ એમના સાંભળતે ગાળો બોલવાનો, સવાર સવારનો સમય હોય ઢોર બહાર કાઢવાનો, તો થોડાક મંત્રો મોટા બોલતા હોય થોડાક નાના કરજો, સવાર થાય ને. ભેંસને છોડે તો એ બેનો તો મારા, ઓ તારો ધણી મરે તારો. હવે એનો ધણી તો આપણો ઘરવાળો છે, બીજો કોઈ છે? એને તમે શરાબ દો કે આશીર્વાદ આલો એ ખબર નથી પડતી. તો અત્યારે સવાર છે એવું બેનોને થોડો ખ્યાલ રાખવાનો. તમારો કોઈ પતિ બહુ નશો કરતો હોય તો તમે જમવાનું બનાવવા બેસો ને, થોડીક વાર માલિકનું નામ યાદ કરવાનું દરરોજના માટે. આવું તમે સવા મહિના સુધી કરશો ને, એ રોટલો ખાધા પછી નહીં ફરક થાય તો આજથી ભજન બંધ કરીશું, તમારો ગુલામ થઈ જશે. આટલી બધી અસર પડશે જમવાનું બનાવશો ને, એને કહેવાનું નહીં ખાલી, તમે રોટલા ઘડતા ઘડતા માલિકનું નામ, માતાજીનું નામ, જે તમને ગમે એ નામ, કોઈ અલગ નથી સાહેબ, ભગવાન તો એક જ છે, પણ આપણને નહીં ફાવ્યું એટલે રસ્તો બીજો પકડ્યો છે, બીજું કંઈ છે નહીં. કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભય લેકિન પાણી સબ મેં. કોઈ બાઈનું નામ ગંગા હોય, જમના હોય, સવિતા હોય, કોઈ બેન પાસે માટીનું બેડું હોય, પિત્તળનું હોય, સ્ટીલનું હોય, પણ પાણીમાં કોઈ ભેદ હોય ખરો? પાણી તો એક જ હોય, એમ સત્ય તત્વમાં કશું ભેદ હોતો નથી. એટલે કોકને આપણે આને માની આને માની, બાકી કોઈ ફેર છે? આ લાઇટ છે જે ફોક્સમાં, લાઇટનો ઉપયોગ તમે ફોક્સ લાવો તો ફોક્સ બળે, સાઉન્ડ વગાડો તો સાઉન્ડ વાગે, ફ્રીજમાં ઉપયોગ કરો તો ઠંડક આપે, અને ગરમ કઈ વસ્તુ હીટર મૂકો તો પાણી ગરમ કરે. પણ છે મૂળ વસ્તુ શું છે તો કે લાઇટ જ, એના કાર્ય અલગ છે, બીજું કશું છે? ખેતીના આપણે ખેડૂત માણસ હોય એ માધ્યમથી તમારે સમજવું હોય તો કોઈ ઘઉં વાવે, કોઈ મકાઈ વાવે, કોઈ ચણા વાવે, બાકી જમીનમાં કોઈ ફેર? કશું ફેર નથી. એવી રીતના સત્ય તત્વમાં કોઈ ફેર નથી. તો નશો કરતા હોય તો થોડો ઓછો કરીને આ પોતાના શરીરને બહુ પ્રેમ કરવાનો. બહુ પ્રેમ આપણે કર્યો છે એવી સાબિતી 2020માં કોરોનામાં આવી ગઈ. કેવી રીતના આવી? કે આપણા કાકાને કોરોના થયો છે, અહીંયાથી 2 મકાન ખાલી દૂર છે એવી ખબર પડી તો આખા ઘરને આપણે શું કહીએ, તમે જાતા નહીં કોઈ હો તઈ, તો આપણને એ લાગશે. અને એવો સંદેશ મળ્યો ને, આપણા બાપને થયો કે માને થયો, તો પહેલાં આપણે તૈયારી કરી ખાવું નથી, મને લાગી જશે તો આપણે સેવા કરવા તૈયાર થયા કેમ નહીં થયા? કે સૌથી પહેલાં આપણે પ્રેમ કોને કર્યો? આપણા પોતાના શરીરને સાચવવાની કોશિશ કરી. એવી જ રીતના આને બહુ સાચવજો. આ તન બહુ મોંઘું મળ્યું છે સાહેબ, એક શ્વાસ મેં જાત હે તીન લોક કા મોલ, એવો સંતની સાખીનો પુરાવો છે ખાલી એક શ્વાસમાં. આપણને ઓક્સિજન આપે દવાખાનામાં, અને કોઈ માણસ મરવાનું હોય ને ડૉક્ટર ખાલી, એ વખતે બહુ ઓક્સિજન ઓછું પડેલું હો, કે કોરોનામાં બહુ તકલીફ ચાલતી હતી, ઓક્સિજન આપે ને એમ કે ભાઈ 1 કલાક ઓક્સિજન આપવાના 22,000 થશે. આપણો કોઈ સજ્જન માણસ હોય તો આપણે શું કહીએ, 22 ના 23 થાય તો વાંધો નહીં, પણ બચે એવું કરો. હવે વગર લેવા દેવાય હમણાં કઈ જરૂર નથી. તો આપણે લાખો ટન ઓક્સિજન લઈ રહ્યા છે, પણ કોઈને પણ ખબર છે એમ, જ્યારે જે મફત મળે છે એની લગભગ આપણે કિંમત કરતા. આ સૂર્ય વર્ષોથી અજવાળું આપણને આપે જ છે, પણ કોઈ દિવસ ભગવાનને આપણે 1 લોટો જળ ચડાયું? અને આ લાઇટનું બિલ મોકલવામાં આવે તો સાંજે આપણે વિચાર કરીએ થોડુંક છેડા ફેરવી લો, વાંધો નહીં, હમણાં રાતે કોઈ નહીં આવે. જો આ થોડું થોડું આવે તો આપણે છેડા ફેરવ્યા છે, અને જો આ સૂર્યનું, વાયુનું, પાણીનું, બધાનું જો બિલ આપવામાં આવે તો આપણે અહીં જીવવા મંજૂર જ નહીં થઈએ સાહેબ. આટલું બધું ભરે કોણ બિલ? આ થોડુંક આવે તો આપણે આકડીઓ મૂકીશે. એક કાકીના ઘરે લાઇટ વાળા ભાઈ આવ્યા ને, તે આકડી મૂકેલી હતી ડાયરેક્ટ, ડાયરેક્ટ આકડી મૂકેલી ને લાઇટ વાળા ભાઈએ કીધું, માજી તમને 300 રૂપિયા દંડ થશે.
તો કે સેના 300 રૂપિયા? તો કે આખડી મૂકી છે એના. તો માજી કે મેં એકલી થોડી મૂકું છે, આખા ફળિયા મૂકે જોઈ આવો તમે. તો કે આ માજીએ તો આખા ગામનું કાઢ્યું, કે એ તો પકડાય પણ બધાને પકડાય આખા ગામને. હું એક ડાયરેક્ટ કરતી નથી, આખું ગામ કરે છે અમારા ગામમાં. તો કંજુસ દીકરા હશે ખબર નહીં, દાદાનો આમ ઉંમર થવા આવી અને વિચાર કરે કે આપણે આટલા બધા મોટા મોટા માણસ હતા પણ કંજુસ. તે વિચાર કરે છે કે આપણે દાદા મરી જાય તો લઈ જવા સામાં, તો ઘણા કે આપણે મોટો રથ મંગાડશું, આપણે જે શમશાન યાત્રામાં આવે બીજા કે આ ગાડી મંગાવશું, બીજો ભાઈ કે આવી વ્યવસ્થા કરશું. દાદા તો હજી જીવે છે, દાદા કે બહુ વ્યવસ્થા નહીં કરવા જીવે તો થોડો થોડો જીવશે, મહાન સુધી ચાલ નાખું, થોડું ચાલીને જતો રહું, તકલીફ પડે મને, મરવા તો દો પછી પછી વ્યવસ્થા કરજો. તો બહેનો માટે પણ, યુવાનો માટે પણ આ તનને ખૂબ સાચવી અને મા બાપની સદગુરુની સેવા કરીને પ્રેમથી જીવશો તો 100 વર્ષ કેમ નીકળી જશે ખબર નહીં પડે. અને કજિયામાં બહુ રહેશો તો કાલ હવારે તમે કહેશો મારે તમારાથી નોખો રહેવું છે. પહેલી વાણી મેં પહેલી વાર એટલે મેં સાખીમાં કહી છે, મીઠા સબસે બોલીએ સુખ ઉપજે ચહું ઓર વશીકરણ ય મંત્ર હે. બીજો કોઈ મંત્ર નથી, આ પોતાના માણસોને કરવા માટે બીજો કોઈ મંત્ર છે? વશીકરણ ય મંત્ર હે તજો વચન કઠોર. કઠોર વાણીને તમે તજશો અને પ્રેમથી બધા જોડે પ્રેમ ભાવથી બોલશો. સાહેબ મારો એક મિત્ર છે રાજુભાઈ કરીને પહાડનો, એનું ઘણી જગ્યાએ યાદ કરું છું. હવે એના મામા સસરાનું ઘરે એણે જોયેલું ખરું, પણ એ પહેલી વાર ગયો. મારી જોડે બાઇક, એની જોડે કશું બાઇક બાઇક નહીં, તો મને કે ચાંદલામાં જવું છે, તમે આવશો જસુભાઈ? મેં કીધું હા આવું, ચોક્કસ આવું. તમે એ જગ્યાએ ગયા, ચાંદલો આગલે દિવસ પતી ગયો અને બીજે દિવસ ગયા તો બેનો દરણું દળતા સુપડાથી દરણું કરતા હતા. તો હવે એ પેલા એમના ભાણજા જમાઈને નહીં ઓળખે, મને કઈથી ઓળખે? તે જેવા ગયા એવા સાહેબ, કઈથી તમે આવો છો? આવું જ કીધું બેનો, નહીં તો અમને કોઈ એમ કીધું કે આવો સાહેબ બનગી જય શિયારામ તમને જે ગમે એ સાહેબ. એવું કશું જ નહીં બોલ્યા. નહીં બોલ્યા એનું શું કારણ છે? બીનું સત્સંગ વિવેક ન હોય. વિવેકનો જન્મ કરવો હોય તો સત્સંગનું ઘર્ષણ જોઈએ. સત્સંગમાં જવું પડે તો ઉઠવા બેસવાનો બોલવાનો બધો વિવેક આમાંથી આવશે, એની સિવાય આવશે નહીં. આવે બીનું સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બિના સુલભ ન સોય. કોઈ પણ કામ સુલભ થઈ જાય પ્રેમથી થઈ જાય તો સમજી લેવાનું ભગવાનની કૃપા છે, તો આ કામ સરળ રીતના થઈ ગયું. તો હું બોલવાવાળો માણસ પહેલેથી, એટલે તમે કઈથી આવો છો? આવું જ બોલ્યા બેન ડાયરેક્ટ. તમે કીધું અમે મસાણમાંથી આવીએ છીએ. તો આનું મૂળ કારણ શું એ અમે શોધી કાઢ્યું. શું કારણ? તો કે સત્સંગ નથી આમના જીવનમાં. એટલે આપણે કોઈ કાગ બાપુ તો કહે છે કે કોઈ પણ આપણા આંગણે આવે ને સાહેબ, તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી, આપજે રે. માં ભગવતી આપણા પધારી રહ્યા છે, તમારા સાજિંતા મિત્રો અહીંયા પધારે. આગળનો એમનો જે કંઈ આદેશ હશે એ આદેશ પ્રમાણે ચાલવાનું રહેશે. મેં પહેલાં કહીતું એમ, અમે તો માન અપમાન નિરાદર આદર તા તાપ મીટે તીન તાપ કા, વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી. એવો માન અપમાન જેવી કોઈ વાત નથી. બંધ કરો કે તૈયારીમાં બંધ, ચાલુ કરો કે ચાલુ, બીજી કોઈ વાત નહીં. તો મારા જયેશભાઈને બધા પધારે. માતાજીનો જે કાંઈ આદેશ હશે, એમને કાંઈ વચન પાઠવવું હોય, કંઈ આશીર્વાદ પાઠવવા હોય, એમના કોઈ જાગીરિયા જોડે હોય, કંઈ ગાવું હોય વગાડવું હોય, બધી જ પ્રકારે છૂટ છે. અહીંયા કોઈ પ્રકારની બંદી અમારા તરફથી અહીંયા નથી. પછી અમારા ઘરધણીનો જે કોઈ આદેશ હોય બધા આદેશ સ્વીકારવામાં આવશે.
હલો 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 માં ભગવતીને યાદ કરવા છે. અહીંયા માતાજીની વિધિ વિધાન જે કાંઈ તાવનો કાર્યક્રમ હોય, જે કંઈ પણ હોય, માતાજીના આશીર્વાદ લેશું. એમની જોડે પધારેલા તમામ ભક્તોને અને આ સાજિંતા મિત્રોને બધાને જોરદાર તાળીથી એકવાર વધાવો, પ્રેમથી ખૂબ તાળીથી વધાવો. માં ભગવતી આપણા આંગણે આવે અને ધન્યમાં જોગણી, ધન્યમાં ભવાની, પૃથ્વી પહેલા પણ તમારો વાસ. ધન્યમાં જોગણી, માં ભગવતી આ ભૂમિ પર પહેલા આવ્યા છે. બધાની કાયમના માટે રખવાળી રાખે, કાયમના માટે આશીર્વાદ બની રહે આ પરિવાર ઉપર પણ, એવા ભાવ સાથે માં ભગવતીને યાદ કરી, માં મેરીને યાદ કરીશું. અહીંયા તાવાની પણ બધાને ખૂબ દર્શનનો લાવો મળે, બધા મિત્રો ખૂબ પધાર્યા છે, એવી માં ભગવતીને યાદ કરી. બે હાથ ઊંચા કરીને ખાલી ત્રણ વાર જયકારો લગાવવાનો છે. કોઈને વાંધો ન, વાંધા જેવું હોય તો નહીં હાથ ઊંચા કરતા, કોઈને પાપ લાગવા જેવું હોય તો નહીં કરતા, પણ કોઈને અહીંયા આવીને જો ભોજન પ્રસાદ લીધો હોય અને અહીંયા સુધી આવી જ ગયા હોય માં ભગવતીના આ કાર્યમાં, તો પ્રેમથી જયકારો લગાવજો. એક નાનું બાળક હતું ને, સામે શમશાન યાત્રા આવતી હતી તો બધા બોલે રામ બોલો ભાઈ રામ, તો બાળક પોતાના પિતાને પૂછે છે આ સામે આવે છે એમાં બધા બોલે છે પણ આ ઉપર ઉતેલો છે કેમ નથી બોલતો. એનો બાપ કહે છે બેટા એ મરી ગયો છે ને એટલે નહીં બોલે હવે, તો કોક જીવતા જેવા હોય બોલજો, મરેલાનો વાંધો નથી. ભગવાન રામ જ્યારે લંકામાં ગયા ને, રાવણના પક્ષમાં એટલા બધા માણસો, રામના પક્ષમાં એટલા માણસો, કોણ જીતશે ખબર નહીં પડે. જેવી રીતના આપણે ગામડામાં ચૂંટણી હોય ને, રાતે આ સરપંચને ઘેર જાય ને દિવસે પેલા સરપંચને ઘેર જાય, કોની બાજુનો છે એ ખબર નહીં પડે. હનુમાનજી મહારાજ કે આ વખતે હું રાવણની સેનામાં જઈને તમારો જયકારો લગાવીશ, અને ત્યાં હું જયકારો લગાવીશ ને જયકારો નહીં બોલે એટલે સમજી લો આ રાવણના પક્ષના છે, આપણા પક્ષના નથી, રાવણનો પક્ષ કોઈ લેતા નહીં. એટલે માં ભગવતીનો જયકારો લગાવો છે. બોલશી મેરડી માત કી, બ્રહ્માની માત કી, મોગલ માત કી, સોનાલ માત કી, મહાકાળી માત કી, આશાપુરા માત કી, અલગ ધણી રામા પીર કી. હવે હવાર સુધી તમારે ખાલી દર્શન નો જ લાવો લેવાનો, બીજું કાંઈ નહીં, આનંદ જ કરવાનો. બરાબર, સત ચિત આનંદ, ઈ આપણું સ્વરૂપ છે માલિકનું.